હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ શારીરિક કસોટી માટે જે મહત્ત્વના સમાચાર આવ્યા છે એના વિશે તો હવે બધાને ચાન્સ આપવામાં આવશે અને તેવીસ દસ બે હજાર એકવીસની આજની જ આ ન્યૂઝ છે તો ચાલો શું ન્યૂઝ છે એની માહિતી મેં તમને આ વિડીયોમાં આપીશ તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો અહીંયા ન્યૂઝમાં પણ આપવામાં આવ્યું છે વીટીવી ગુજરાતી ન્યૂઝ તો પોલીસ ભરતીની તૈયારી કરતાં પરીક્ષાર્થીઓનો ઉત્સાહ બેવડાશે ગુજરાત સરકારે કર્યો મહત્વનો નિર્ણય પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો બરાબર અહીંયા ગુજરાત સરકારે જે મહત્વનો નિર્ણય છે એમાં શું કહેવામાં આવ્યું છે તો અહીંયા પોઈન્ટ આપવામાં આવેલા છે કે સીધી ભરતીમાં પંદર અને આઠ ગણાનો નિર્ણય બદલ્યો બરાબર તો એ નિર્ણય હવે બદલવામાં આવ્યો છે અને ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી અને શારીરિક કસોટી પાસ કરનાર દરેક જણ લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે બરાબર જે પણ શારીરિક કસોટીમાં પાસ થશે એ બધા જ લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે એવું કહેવામાં આવ્યું છે તો જે પંદર અને આઠ ગણાનો જે નિયમ હતો એવો હતો કે પંદર ગણાને જ બરાબર લેખિત પરી લેખિત એક્ઝામ જે હોય એમાં બોલાવવામાં આવશે પરંતુ હવે એ નિર્ણયની બદલી કરવામાં આવે છે અને જે બી મતલબ કે તમે દોડ પૂરી કરી નાખો બરાબર જે લિમિટેડ ટાઈમ છે આપણો અને તમારી તમારું વજન ઊંચાઈ છાતી બધું થઈ જતું હોય તો તમને સીધું એક્ઝામમાં આપવા બરાબર એક્ઝામ આપવા મળશે મેરિટમાં આવો એવું જરૂરી નથી તો એ જ રીતના અહીંયા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે હસમુખ પટેલ તો તમે જોઈ શકો છો લોકરક્ષક ભરતી નિયમો ફેરફાર શારીરિક કસોટી પાર કરનાર એટલે કે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ બરાબર પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા નવ પોઈન્ટ પાંચ મિનિટમાં સોળસો મીટર દોડનાર મહિલા તથા ઊંચાઈ વજન અને છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે બરાબર તો તમામ જે ઉમેદવારો છે જે આ ક્રાઇટેરિયા પૂરો કરે છે એને લેખિત પરીક્ષામાં તક આપવામાં આવશે એમને ચાન્સ આપવામાં આવશે તો આ પ્રકાર એમનું આ ટ્વીટ આવ્યું છે એના કારણે જ આ ન્યૂઝમાં પણ આ માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ ભરતીના નિયમોમાં ફેરફાર છે હવે પંદર ગણાના અને આઠ ગણાનો નિયમ નથી જે પણ શારીરિક કસોટીમાં પાસ થશે બરાબર એ બધાને અહીંયા લેખિત પરીક્ષામાં તક આપવામાં આવશે તો એક સારો ડિસિઝન કહેવાય કારણ કે બહુ બધા મહેનત કરીને ગ્રાઉન્ડ પાસ કરતા અને પછી મેરિટના કારણે જો એક્ઝામ આપવા ના મળે તો એમની મહેનત વ્યર્થ જતી તો અહીંયા એક સારું ડિસિઝન અહીંયા કહી શકાય હવે ઓફિશિયલ તો ભરતીની જે નોટિફિકેશન આવે એમાં જ ખ્યાલ આવશે કે શું વાત છે બરાબર ખરેખર કહું તો કોની પર ભરોસો કરવો કોની પર ભરોસો ના કરવો બહુ દુવિધાની વાત થઈ ગઈ છે અહીંયા ગુજરાતમાં કારણ કે બહુ બધી દિવસ બરાબર ફેક ન્યૂઝ પણ ફળતી હોય છે તો તમારે એવું જ માનવાનું છે કે ફક્ત પંદર ગણાની જ અહીંયા ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવશે એ પ્રકારે તમારે મહેનત કરવાની છે તો એક વાત તો ફિક્સ છે કે પહેલાં ગ્રાઉન્ડ આવશે બરાબર પહેલાં ગ્રાઉન્ડ આવશે એ તો બહુ પહેલાં ટાઈમથી જ ફિક્સ છે તો ગ્રાઉન્ડમાં પણ તમે બહુ બધી મહેનત કરો રિલેક્સ ના થઈ જાઓ કે એક્ઝામ તો આપવા મળશે જ પરંતુ આ જે ગ્રાઉન્ડના જે માર્ક્સ છે એ તો ગણવામાં આવશે તો ઓછા ટાઈમમાં જ તમારો ગ્રાઉન્ડ પૂરો કરવાનો ટ્રાય કરો તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે મળીને આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત